पलसाना ग्राम पंचायत द्वारा औद्योगिक एकमों वाला एवं पलसाना में रहता श्रमिकों आजूबाजू विस्तार में वसता 5,000 परप्रांतीय परिवार ने ट्रेन तेमज ट्रक अने टेम्पो मार्फते पोताना मादरे वतन मोकलवामां आव्या हता। हाल केटलाक दिवसोथी श्रमजीवीઓ જમવાનું તેમજ કામ આપોની માંગ સાથે રોડ ઉપર ઉતરી આવતા હોય છે તો બીજી તરફ વતન જવાની માંગ પણ કરી રહ્યા હતા અને અમુક વિસ્તારોમાં પોલીસ સાથે ઘર્ષણમાં પણ ઉતર્યા હતા। જ્યારે સુરતમાં શ્રમિકોએ મોટા પ્રમાણમાં હોબાળો મચાવ્યો હતો ત્યારબાદ તંત્ર દ્વારા શ્રમજીવીઓને પોતાના રાજ્ય તરફ જવાની સુવિધાઓ કરવામાં આવી હતી। ત્યારે આપણે વાત કરીએ સુરત જિલ્લાની તો સુરત જિલ્લામાં મોટા પ્રમાણમાં બહારના રાજ્યોમાંથી પરપ્રાંતીઓ રોજીરોટી કમાવા આવે છે ત્યારે હાલ રોજગાર બંધ હોવાથી તેઓ પોતાના વતન તરફ વળી રહ્યા છે। ત્યારે પલસાણા ગ્રામ્ય પંચાયત દ્વારા પલસાણાની આજુબાજુના વિસ્તારમાં રહેતા શ્રમિકોને પલસાણા જઈ કડોદરા બસ સ્ટેશન સુધી પહોંચાડી સુરત રેલવે સ્ટેશન સુધી કેબિનેટ મંત્રી શ્રી ઈશ્વરભાઈ પરમારના સહયોગથી વતન પહોંચાડાયા હતા। ત્યારે છેલ્લા 20 દિવસથી ગ્રામ પંચાયત દ્વારા સતત દિવસ રાત મહેનત કરી કોને શ્રમિકો માટે ફોર્મ ભરી લિસ્ટ બનાવી ટિકિટની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી। પલસાણાના પંચાયતના સરપંચ શ્રી પ્રવીણભાઈ આહીર તેમજ મોહનભાઈ આહીર અને તેજસભાઈ દેસાઈ તેમજ ઉપસરપંચ પરેશભાઈ મૈસુરિયા ના માધ્યમથી તેમજ પરપ્રાંતના આગેવાનોના માધ્યમથી પણ હજારોની સંખ્યામાં પરપ્રાંતી શ્રમજીવીઓને રેલવે સ્ટેશન સુધી પહોંચાડવામાં આવ્યા હતા। આખરું નામ મોહનભાઈ આહીર, રહેવાનું પલસાણા, હું સુરત જિલ્લા બક્ષીપંચ મોરચા ઉપપ્રમુખ ભાજપનો હોદ્દેદાર છું। આજે આજરોજ જે શ્રમિકોને પહોંચાડવા માટેની કઈ રીતે તમે કામગીરી કરી છે? અમે શ્રમિકોને પહોંચાડવા માટે સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ બસ દ્વારા, ટ્રક દ્વારા અને રેલવે દ્વારા અમે શ્રમિકોને પહોંચાડવાની વ્યવસ્થા કરી છે અને એમાં અમારા વિસ્તારના મંત્રી શ્રી ઈશ્વરભાઈ પરમાર સાહેબનો અમને ઘણો સહકાર મળ્યો છે। આજ સુધી કેટલા શ્રમિકોને તમે વતન પહોંચાડ્યા છે? અમે ઉત્તર પ્રદેશના શ્રમિકો 7,000 આસપાસ પહોંચાડ્યા છે અને બિહારમાં અમે 5,000 આજુબાજુ શ્રમિકોને પહોંચાડ્યા છે। હા, તે શ્રમિકોને પલસાણાથી સુરત સ્ટેશન સુધી કઈ રીતેનું આયોજનમાં તમે મોકલો છો? અમે પલસાણાથી સુરત રેલવે સ્ટેશન સુધી બસ દ્વારા શ્રમિકોને પહોંચાડીએ છીએ અને ઘણી વખત અમે પલસાણાથી કડોદરા અને કડોદરાથી બસ દ્વારા સુરત પહોંચાડીએ છીએ શ્રમિકોને। શ્રમિકોનું કોઈ ચેકિંગ કરવામાં આવે છે આપણા પલસાણા? શ્રમિકોને બસમાં બેસાડતા પહેલાં સ્કેનિંગ કરવામાં આવે છે અને પછી બસમાં બેસાડીએ છીએ।